નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમરચનમ જે પાઠ છે આ સમરચનમ પાઠની અંદર આપણો જે આ પહેલો મંગલાચરણનો પાઠ છે તો મંગલાચરણના પાઠની અંદર જે બે ભાગ પાડવામાં આવેલા હતા એટલે કે પહેલો હતો વૈદિકમ અને બીજો હતો લૌકિકમ તો એમાં જ્યારે આપણે અગાઉ જોયું તો અગાઉ ત્યારે આપણે વૈદિકમના ત્રણ મંત્ર જે કીધા હતા આ ત્રણ મંત્રની ચર્ચા આપણે કરી હતી ત્રણ મંત્રની સમજૂતી આપણે મેળવેલી હતી તો ત્યાર પછીનો આપણો જે આગળનો ભાગ છે આ જ પાઠનો બીજો ભાગ એટલે કે લૌકિકમ જ્યારે આપણો પાઠની આપણે જ્યારે શરૂઆત કરેલી તો પાઠની શરૂઆતની અંદર જ્યારે સમજૂતી આપણે મેળવેલી હતી તો સમજૂતીની બાબતમાં મેં એક બાબતને આપણે સ્પષ્ટતા મેં કરેલી હતી કે આપણા જે ઋષિ છે એ વૈદિકોને અભ્યાસ કરીને વેદોનો અભ્યાસ કરીને ધીમે ધીમે કરતા એક પછી એક કરતા લોકરક્ષક લોક જે માનસની અંદર બચાવીને બરાબર લોકોના મગજની અંદર બચાવીને રક્ષણ કરીને ધીમે ધીમે કરતાં આપણી સુધી એ બધા મંત્રોને પહોંચાડ્યા અને એ એટલે કે લૌકિક એમાંથી પ્રેરણા લઈને એમનો અભ્યાસ કરીને એટલે કે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરીને વેદોનો અભ્યાસ કરીને એમનામાંથી પ્રેરણા લઈને જે પણ આપણા ઋષિમુનિઓએ શ્લોકોને તૈયાર કર્યા એ શ્લોકોને આપણે લૌકિકમ એટલે કે લોકો દ્વારા વ્યવહારના શ્લોકો લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલા શ્લોકોને લૌકિકમ એવો અહીંયા દર્શાવવામાં આવેલું છે તો આમની અંદર પણ ત્રણ મંત્ર જે આપણે આગળ જોઈએ તો આમની અંદર ત્રણ શ્લોકો આપણે જે લૌકિક હોય એમને શ્લોકો કહેવાય વેદની અંદર હોય એમને મંત્રો કહેવાય અને લૌકિક હોય તો એમને શ્લોકો કહેવાય શ્લોકો મારા તમારા જેવા એ बनावेला होए सामंज मानसोये पर बनावेला होए अनेश अनेह रुषीमु नहीं बनावेला होए बरोबर शा तो अपड़े आ कम ना पहला श्लोक एट आम जो वे तो चौथा श्लोक नी शुरुआत करी यम ब्रह्मा वरुणेन्द्र रुद्र हा स्तुनवंति दिव्य हिस्तवेहि हे वेदे हे सांग पदक क्रमोपनिषदे हे गायन्त्य

એક બાબતની સ્પષ્ટતા હજુ કરું કે શરૂઆતમાં એક બાબતને કીધેલી હતી કે આ એક છંદ જે છે એમના દ્વારા રચવામાં આવેલા હોય છે લૌકિકમ જે છે છંદ દ્વારા રચવામાં આવેલા હોય છે તો જે જુદા જુદા વેદોમાંથી છંદ લીધેલા હોય આપણે જે છંદ શાસ્ત્ર છે છ વેદાંગો વેદાંગોમાંનું છંદ શાસ્ત્ર તો છંદમાંથી જે વેદો લીધેલા હોય તો આ વેદોની અંદરથી જે બાબતો હોય તો એ બાબતોની સ્પષ્ટતા અહીંયા કરું આજે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ આ જે શ્લોક છે એમનો છંદ સાર્દુર વિકરીડિત છંદ્ર જે છંદ છે એ વિક્રીડિત આ છંદનો એક પ્રકાર છે આ એક શ્લોક છે આ શ્લોકનો જે છંદ છે અન્વય જોયા બાદ હવે આપણે એમનો શબ્દાર્થ જોઈએ તો કે પહેલો જ શબ્દ છે યમ યમ એટલે કે જેને જે દેવને બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત એટલે કે બ્રહ્મા હવે આની તમે જો પેલું છૂટું પાડો તો બ્રહ્મા ચ વરુણ ચ ઇન્દ્ર ચ ચ મરુત બરોબર થાય એટલે કે આ બધા જેમને પાછળ ચ લાગે અથવા તો જે ચ અને એને કીધું ને મેં કે ચ પ્રત્યે લાગે બ્રહ્મા ચ વરુણ હ ચ ઇન્દ્ર ચ રુદ્ર ચ મરુતહ એટલે કે ચ લાગે તો એમને કહેવામાં આવે છે શું કહેવાય દ્વંદ્વ સમાસ કહેવામાં આવે સમાસનો એક પ્રકાર દ્વંદ્વ સમાસ જ્યાં ચ પ્રત્યેય લાગતો હોય જેમને છૂટા પાડવાથી ચ મૂકવાનો હોય એટલે કે અને આવું મૂકવાનું હોય તો એમને શું કહેવામાં આવે છે દ્વંદ્વ સમાસ તો એટલે કે આ બધા જે બ્રહ્મા વરૂણ ઇન્દ્ર રુદ્ર અને મરુત એટલે કે આ જે બધા દેવગણો છે બરોબર આ બધા દેવગણો તો દિવ્ય સ્તુતિઓ વડે કેવી સ્તુતિઓ વડે ભગવાનની સ્તુતિ કેવી હોય તો કે દિવ્ય સ્તુતિ હોય ભગવાનની સ્તુતિ કેવી હોય દિવ્ય સ્તુતિ હોય દિવ્ય અગાઉ કીધું હતું ને કે દિવ્ય જે દેવ છે દેવ દિવ્ય હોય દેવ માંગી કાંગલા ન હોય કેમ કે દેવને લોકોના કામ કરવાના હોય જે પણ પ્રાર્થના આપણે કરતા હોય જે પણ દેવને કરતા હોય એ દેવને એમના ભક્તને ભક્ત એ જે પ્રાર્થના કરેલી હોય એમને જે કામ સોંપેલું હોય એના ભક્ત દ્વારા આ કામને પૂરું કરવાનું હોય માય કામ ન પૂરું કરી શકે જે દિવ્ય હોય જે પ્રબળ હોય જે શક્તિશાળી હોય જે સમર્થશાળી હોય જે સામર્થ્યવાન હોય એ જ વ્યક્તિ એ જ જે શક્તિ છે એ કામ કરી શકે તો એટલા માટે અહીંયા જે દિવ્ય સ્તુતિઓ વડે દિવ્ય સ્તુતિઓ વડે સ્તુનવંતી એટલે કે સ્તવે છે બરોબર સ્તુતિ કરે છે તો શામગાહા એટલે કે શામનું ગાન કરનારા શામગાહા એટલે શું થાય તો કે શામનું ગાન કરનારા ત્યાર પછી અહીંયા આપેલો છે શબ્દ કે શાંગ વૈદેહ પછીનો શબ્દ છે શાંગ તો શાંગ એટલે શું થાય શાંગ પદ ક્રમોપનિષદૈ હૈ શાંગ એટલે કે છ બરોબર પદ ક્રમોપનિષદૈ હૈ એટલે કે છ વેદાંગો પદપાઠ ક્રમપાઠ ધનપાઠ આવા બધા પાઠ આવે આ પાઠ શું તો કે વેદને બોલવાની એક પદ્ધતિ વેદના જે મંત્ર આવે છે આ વેદને મંત્ર વેદના મંત્રને પદ પાઠ કરી શકાય વેદના મંત્રનો ક્રમ પાઠ કરી શકાય વેદના મંત્રોનો ઘન પાઠ કરી શકાય આ બધું એક વૈદિક આપણે જે સાહિત્ય વેદિકોની ચર્ચા કરી રહ્યા છીએ એટલા મારે તમને જાણ કરવી તમને ફક્ત જાણ હોવી જોઈએ કે ત્રણ રીતે વેદના પાઠ થાય કોઈ પણ પાઠ કોઈ પણ વેદ હોય આ વેદનો પડપાઠ પાઠ પણ થાય કર્મ પાઠ પણ થાય અને ઘન પાઠ પણ થાય એટલે આની વિશેષ માહિતી તો બ્રાહ્મણોને હોય છે જે વેદિકો હોય છે જે વેદની પરંપરાને પાળવા વાળા હોય છે જેને વેદના અભ્યાસ હોય છે એ લોકોના ખાસ વધારે પડતી માહિતીઓ હોય છે એટલે તમને હું ખાસ ઉપર છેલ્લી માહિતી આપું છું કે ત્રણ રીતે એ જે પાઠ જે છે એ વેદના કરતા હોય છે પદ પાઠ ક્રમ પાઠ અને ઘન પાઠ તો આજે છ વેદાંગો મેં તમને વેદાંગોની વાત કરી કે શિક્ષા કલ્પ નિરુક્ત પછી જ્યોતિષ છંદ બરોબર અને ત્યાર પછી શિક્ષા કલ્પ જ્યોતિષ છંદ ત્યાર પછી ન્યાય ત્યાર પછી આ જે બીજો એક જે છે આ છ આવી રીતના જે વેદાંગો છે બરોબર અને સાથે સાથે એમના ઉપનિષદો જે છે આ ઉપનિષદોને અને ગાયતી એટલે કે ગાન કરે છે ગાયંતી એટલે કે આજે છ વેદાંગ છે પદપાઠ છે ક્રમ છે ઉપનિષદો સહિત ગાયંતી એટલે કે જે ગાન કરે છે શું કરે છે જે ગાન કરે છે અને ત્યાર પછીની બાબત એવી કીધી છે કે યમ યોગી એટલે કે જેને યોગીઓ વડે જેને યોગીઓ બરોબર યમ યોગી એટલે કે જેને યોગીઓ ધ્યાન અવસ્થિત તદ્ગતેન મનસા એટલે કે ધ્યાનની અવસ્થાને ધ્યાના અવસ્થિત અહીંયા જોજો એક સંધિ આવે છે ધ્યાન અવસ્થિત ધ્યાનાવસ્થિત અવસ્થિત એટલે કે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે તદ્દતેન મનસા એમના વડે એમના વડે થયેલા વડે એટલે થયેલા મન વડે મનસા એટલે કે મન વડે પશ્યંતી એટલે કે જુએ છે પશ્યંતિ એટલે કે જુએ છે પશ્યંતી એટલે કે જુએ છે પશ્યતિ અને પશ્યંતિ બરોબર વધારે જ્યારે હોય ત્યારે પશ્યંતી જ્યારે બહુવચન હોય ત્યારે પશ્યંતી અને એકવચન હોય ત્યારે પશ્યતિ સહ પશ્યતી તે પશ્યંતિ બરોબર તે જુએ છે તે બધા જુએ છે એટલે અર્થ તો જુએ જે થાય પણ પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં અંતિ એવું પશ્યંતિ તો કે બહુવચનો હોય ત્યાં અંતિ આવશે જેનું દર્શન કરે છે પશ્યંતી એટલે કે જેને જુએ છે જેનું દર્શન કરે છે યશ્ય અંતમ યશ્યામ બરોબર સંધિ છૂટી પાડવાની છે યશ્યાંતમ યશ્ય અંતમ એટલે કે જેના અંત વિશે સુરાસુરગણા એટલે કે દેવો અને અસુરોના સમૂહો દેવો અને અસુરોના સમૂહો ન વિદુહુ એટલે કે જાણતા નથી ન વિદુહુ એટલે શું થાય જાણતા નથી વિદુહુ એટલે કે શું થાય એક વૈકલ્પિક રૂપ લીધું છે અહીંયા વિદુહુ એટલે કે વિદ ધાતુનું એક વૈકલ્પિક રૂપ લીધેલું છે બરોબર દેવાય તસ્મય તસ્મય દેવાય એટલે કે તે દેવને તે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરને તો અહીંયા જે બાબતની સ્પષ્ટતા કરેલી છે કે કોને તો કે જે આવા આવા છે જે આમ છે જે તેમ છે અહીંયા વિશેષણો વધારે વાપરવામાં આવેલા છે કે જે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મનવડે પછી જે યોગીઓ જેને જુએ છે જે વેદ ઉપનિષદ ત્યાર પછી ઉપ જે ક્રમપાઠ પદપાઠ ઘનપાઠ જેનું ગાન કરે છે ત્યાર પછી જે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર દિવ્ય સ્તુતિઓ કરે છે આ બધા એવા વિશેષણો આપેલા છે જે વ્યક્તિ જેનું અંતે જેનું નામ લેવાનું છે એમની માટેને આ બધા આગળના વિશેષણો આપેલા છે કે જેને આમ કરે છે જેને આમ કરે છે જેને આમ કરે છે આ બધી બાબતોને આગળ આપણે આપણે જોઈએ કે કે ભાઈ આવી બાબતો તો હવે એમનો અનુવાદ જેની બ્રહ્મા રુદ્ર અને અન્ય દેવો રુદ્ર મરુત બરોબર રુદ્ર અને મરુત એટલે મૃત એટલે શું થાય દેવ ગણો થાય એટલે કે જે બીજા બધા દેવો છે તે તો દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે સ્તોત્ર એટલે કે જે ભગવાનને સ્તુતિ કરવાના હોય ભગવાન જે છે એમને યાદ કરવાના હોય તો દિવ્ય જે સ્તોત્ર છે સ્તોત્ર વડે જે સ્તુતિ કરે છે તો આ જે સ્તુતિ કરે છે અને સામનું ગાન કરનારા ઋષિઓ જેનું શામનું ગાન કરનારા જે ઋષિઓ છે આ ઋષિઓ જેનું છ વેદાંગો ત્યાર પછી પદપાઠ ક્રમપાઠ ઘનપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો વડે ગાન કરે છે કોઈ શેના વડે ગાન કરે છે જોજો હજી એક વાર યાદ રાખજો કે કોઈ નાનો વ્યક્તિ હોય એમને હું એમ કહું કે ભાઈ તમે સરસ મજાના છો તો એમાં જાય પણ જે ઋષિઓ છે એને દિવ્ય સ્તુતિ વડે દેવોને મનાવવા પડે ભક્ત એ દેવને મનાવવા હોય ભક્તને ભક્ત એ દેવને જ્યારે રિઝવવાના હોય તો કેવી રીતે એ રિઝાઈ શકે તો કે દિવ્ય સ્તુતિઓ એમની કરેલી હોય જબરદસ્ત સંસ્કૃતના સુસંસ્કૃત સ્પષ્ટ રીતે આપણે એની ભાષા બોલતા હોઈએ તો ત્યારે એ દિવ્યની એ દેવની પ્રાર્થના થાય યજ્ઞની અંદર ગીતો નથી ગવાતા શા માટે ગીતો નથી ગવાતા અને પ્રાર્થનાઓ મંત્રો જ ગવાય છે સત્સંગની અંદર ગીતો ગવાય છે ત્યાં પ્રાર્થના કે સ્ત્રી નથી ગવાતા પરંતુ જ્યારે યજ્ઞ થતો હોય કોઈ દેવની આહુતિઓ અપાતી હોય ઓમ સ્વાહા થતો હોય તો એમની અંદર કેમ એ મંત્રો સંસ્કૃતની અંદર જ હોય તો કે એ દિવ્ય છે જે દિવ્ય હોય એમનાથી દિવ્યનું પૂજન થાય જે દિવ્ય હોય એમનાથી દિવ્યનું પૂજન થાય જે મહાન છે મહાન રીતે પૂજન થાય થાય જે 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 વ્યક્તિ 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 હંમેશા ટોચ ટોચ ઉપરનો છે છે એની ઉપરથી જ પૂજા ઉપર સામાન્ય કક્ષાથી ઉપર છે એમની એમની પૂજા અર્ચના સામાન્ય કક્ષાથી ઉપર જ થાય એટલે આ ખાસ આપણને યાદ રહેવું જોઈએ ખાસ આપણે સ્પષ્ટતા આપણને મગજમાં હોવું જોઈએ કે જે દિવ્ય છે એમને દિવ્ય સ્તુતિ વડે એની એનું દર્શન કરવાનું એમની પ્રાર્થના દિવ્ય સ્તુતિઓ વડે થાય તો જે આ વેદો વડે ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને ધ્યાના અવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિયમ યોગીનો જે યોગીઓ જે છે એ જુએ છે કેવી રીતે જુએ છે તો કે ધ્યાનની અવસ્થાને ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે યોગીઓ જેના દર્શન કરે છે એમને દર્શન ન થતા ભગવાનના દર્શન એમ જ નથી થતા કેવી રીતે થાય છે દર્શન તો કે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે આપણું મન ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલું નથી ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે યોગીઓ જે 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 છે છે ભગવાન સાથે એકાગ્રતા જે પોતાના જીવનમાં કરે છે જે અને આનંદ છે જેમનું ચિત એ આનંદ છે જે પોતે સાચા છે પોતાને માનસિક શુદ્ધતા જબરદસ્ત છે જે પોતે કંઈક કરી ચૂકેલા છે જેને પોતાના જીવનમાં વ્રતને ઉમેરેલા છે જે પોતે સંકલ્પિત થયેલા છે એટલે આ આ બધા જે યોગીઓ યોગીઓ છે એ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે આ બધાના મન હોય એ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન હોય છે મારા તમારા જીવનના લોકોના મન જે છે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા ન હોય પણ ધ્યાનની અવસ્થાને જે પ્રાપ્ત થયેલા મન હોય છે યોગીઓના હોય કેમ તો કે હોય વ્રતને આચરેલા યોગીએ પોતાના જીવનમાં એક સિદ્ધાંત નક્કી કરેલા હોય એક 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 જીવનમાં ધીમે ધીમે પછી ગુણને પોતાના જીવનમાં સંક્રાંત કરતા હોય પોતાના જીવનમાં લાવતા જતા હોય ભગવાન સાથે યુજ યુદ્ધ શબ્દ એટલે કે યોગી થયેલા હોય ટુ જોઈન થયેલા હોય અંગ્રેજી ભાષામાં કહી શકાય તો એવા જે યોગીઓ છે આ યોગીઓ ભગવાનને જોઈ શકે મારા તો મારા ભગવાનને ન જોઈ શકે ભગવાનને કોણ જોઈ શકે તો કે ભગવાનને એ જ વ્યક્તિ જોઈ શકે જે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે જે યોગીઓ જે છે એનું એનું ધ્યાન ધરે છે એને જુએ છે જેના અંતને દેવો અને અસુર ગણો જાણતા નથી મારા અંત વિશે આપણને ખબર હોય કે મૃત્યુ પછી માણસનો અંત થાય છે મારા જન્મ વિશે માણસને આપણને ખબર હોય કે જન્મ થાય ત્યારે માણસ આ સૃષ્ટિમાં આવે છે અને એમનો અંત ક્યારે થાય જ્યારે એનો મૃત્યુ થાય એ માણસનું ત્યાર પછી એનો અંત થાય તો આવી જ રીતે જે માણસ જે દેવ છે જે ઋષિઓ છે જે દેવો છે જે અસુરગણો છે દેવો અથવા તો અસુરગણો કોઈ પણ બેમાંથી એક કોઈ પણ એમના અંત વિશે જાણતા નથી એટલે કે એનો અંત ક્યારે થવાનો છે એ જાણતા નથી એનો વિનાશ ક્યારે થવાનો છે એ જાણતા નથી તે દેવને તે દિવ્ય રૂપી ધારી

પરેશાં પરમ રક્ષકમ રક્ષકાનામ સરસ મજાનો શ્લોક છે જોઈએ પાંચમો શ્લોક આપણે હવે એમનો અન્વય આપણે જે જોઈએ છે અન્વય આપણે જોઈએ કે હે ઈશત્વમ બરોબર હે ઈશત્વમ અહીંયા લખેલું છે કે કે તમેકમ ત્વમ બરોબર ત્વમેકમ હે ઈષત્વમ એટલે કે ભયાનામ ભયમ શબ્દ આપેલો છે ભયાનામ ભયમ ત્યાર પછી ભીષણાનામ ભીષણમ ભયાનામ ભયમ ભીષણાનામ ભીષણમ चर्चा शब्द आप लोग प्राणी नाम गति ही कौनी गति प्राणी नाम गति प्राणी गति प्राणी नाम गति ही पावना नाम पावनम भयाना भयानम भयम भीषणा नाम भीषम पावना नाम पावनम बरोबर महोच्चय पदानाम महोच्चय पदानाम तुम एकम नियंत्रु तुम एकम नियंत्रु तुमे एकम तुम एकम नियंत्रु यह समझिए जो जो નિયંત્રુ પાછળનો શબ્દ છે ત્વમ એકમ ત્વમ એકમ ત્વમ એકમ નિયંત્રુ ત્યાર પછી પરેશામ પરમ અહીંયા શબ્દ આપેલો છે નિયંત્રેશ રક્ષ રક્ષકમ રક્ષકાણામ રક્ષકમ અસી રક્ષકાણ રક્ષકમ અસી શબ્દાર્થ આપણે જોવા જઈએ તો ભયાનામ ભયમ એટલે કે ભયજનક સંજોગો હોય આ ભયજનક સંજોગોની અંદર ભય રૂપ તત્વ ભયજનક જે શબ્દો ભયજનક જે સંજોગો છે કેવા સંજોગો તો કે આમ જબરદસ્ત ભયંકર જે સંજોગો હોય આવા સંજોગોમાં પણ જે ભયરૂપ તત્વ હોય અહીંયા શબ્દ આપેલો છે ભયથી વિશેષ તો કંઈ છે નહીં બીક લાગવાથી વિશેષ તો કંઈ છે નહીં આમ મોટી બીક જે હોય એને ભયજનક કહેવાય બરોબર ને નાની હોય એમને નાનું કહેવાય પણ જો મોટું હોય ભય આમ શબ્દ જેટલો જબરદસ્ત છે કે ભયજનક સંજોગોમાં ભયરૂપ તત્વ એમની અંદર પણ જે ભય લાગેલો છે એ સંજોગો છે એમની અંદર પણ ભયરૂપ જે તત્વ છે ભીષણાનામ એટલે કે ભયાનક સંજોગોનું ભીષણમ એટલે કે એમ ભયાનક જે સંજોગો છે એમની અંદર પણ ભયાનક ગતિ એટલે કે સ્થિતિ ગતિ એટલે શું થાય આપણી સ્થિતિ થાય પાવના નામ એટલે કે પવિત્ર વસ્તુઓનું પાવના નામ એટલે શું થાય પવિત્ર વસ્તુઓનું પદાનામ મહોચ્ચય પદા નામ એટલે કે મોટા જે અને ઊંચા જે પદ ધરાવનાર જે છે બરોબર મોટા અને ઊંચા જે પદ ધરાવનાર છે જે ઉપર છે જે ઊંચા છે જે મોટા છે જેમનું પદ ઊંચું છે જેમનું પદ મોટું છે એવા લોકો તમ એકમ એટલે કે તમે એક તું એક નિયંત્રુ એટલે કે નિયંત્રણમાં રાખનાર નિયંત્રુ એટલે કે નિયંત્રણમાં રાખનાર કંટ્રોલમાં રાખનાર લગામ પકડીનાર લગામ તમારા હાથમાં હોય એવા લગામ જેમની હાથમાં હોય એવા એકદમ કંટ્રોલ રાખી શકે એવા એટલે કે નિયંત્રક એમને કહી શકાય જે કંટ્રોલ રાખતા હોય એમને નિયંત્રક કહી શકાય પરેશામ પરમ એટલે કે ઉત્તમોની અંદર ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રક્ષકાણામ એટલે કે રક્ષકોમાં રક્ષકમ એટલે કે રક્ષક અનુવાદ આપણે જોઈએ એમનો કે હી હે ઈશ તમે હે ઈશ તમે ભયજનક સંજોગોમાં ભયરૂપ છો જ્યારે ભયજનક સંજોગો હોય એમની અંદર પણ ભયરૂપ તમે છો માણસને ભયજનક સંજોગો હોય તો એમની અંદર તો એમને સાંત્વના મળવી જોઈએ ને પણ નહીં જે ભયજનક સંજોગો છે જે જબરદસ્ત ભયંકર જે જે સ્થિતિઓ છે જે જે સંજોગો છે છે એમની અંદર પણ ભયરૂપ તત્વ એ તમે છો ભયાનક સંજોગોમાં ભયાનક છો ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની તું ગતિ છે સમગ્ર પ્રાણી માત્ર પ્રાણી માત્ર આપણે પણ સામાજિક પ્રાણી કહેવાય માણસ જે હોય છે એ પણ એક સામાજિક પ્રાણી જ છે તો આ સામાજિક પ્રાણી એટલે કે સજીવ સૃષ્ટિ જે છે જે સમગ્ર સજીવ સૃષ્ટિ છે આ સજીવ સૃષ્ટિની એકમાત્ર ગતિ છે પાંદડું પણ હલતું ઈશ્વરના ઈશારે જ છે પાંદડું પણ જો પાંદડાને પણ હલવું હોય તો ઈશ્વરનો ઈશારો ન હોય ઈશ્વરની શક્તિ વગર પાંદડું પણ નથી હલી શકતું એવી આપણે આપણી એક વાત છે એક આપણે માનીએ છીએ કે વૃક્ષનું પાંદડું પણ જો હલવું પાંદડું હલવું હોય તો એમાં ઈશ્વરની શક્તિ જોઈએ ઈશ્વરની ચેતના હોય ત્યાં વગર પાંદડું હલી નથી શકતું જો ન હોય તો તો સમગ્ર પ્રાણી જે સમગ્ર જીવ સૃષ્ટિ છે આ જીવ સૃષ્ટિની અંદર કેવું તો કે એક જ ગતિ છે એક જ આ સૃષ્ટિની અંદર જે પણ ગતિ કરીએ છીએ જે પણ આપણી સ્થિતિ છે પાંદડું હલતું હોય માણસ જાતો હોય માણસ દોડતો હોય માણસ ખાતો હોય માણસ પીતો હોય સિંહ બોલતો હોય સિંહ શિકાર કરતો હોય આ બધી જ બાબતો જે છે એ પ્રભુના હાથમાં હોય છે ઈશ્વરના હાથમાં હોય છે એક ચિદ્ઘન શક્તિના હાથમાં હોય છે એ એક જે સમર્થવાન હોય સામર્થ્યવાન હોય છે એમના હાથમાં હોય છે અને ત્યાર પછી વસ્તુઓમાં પાવન તું છે પવિત્ર જે વસ્તુઓ હોય છે આ પવિત્ર વસ્તુઓની અંદર પણ પાવન ગંગાજી પવિત્ર છે તો ગંગાજીની અંદર પણ પાવન એવી રીતે કોઈ પણ પવિત્ર વસ્તુ હોય અમૃત તો કે અમૃત પાવન છે એમની અંદર પણ તમે પાવન હિમાલય તો કે સરસ મજાનું પવિત્ર તીર્થ ક્ષેત્ર તો એમની અંદર પણ તમે તીર્થ ક્ષેત્રની અંદર એ હિમાલયની અંદર પણ પવિત્ર તમે છો એટલે જે પવિત્ર વસ્તુઓ છે એમની અંદર પણ તમે પવિત્ર જે ભયજનક સંજોગો છે એમની અંદર પણ તમે ભયજનક જે ભયાનક સંજોગો છે એમની અંદર પણ ભયાનક તત્વો તમે જે પાવન વસ્તુઓ છે એમની અંદર પણ તને તમે પાવક અને મોટા અને ઊંચા પદો ધરાવનારનો તમે જ એકમાત્ર નિયંત્રક છો કોઈપણ માણસ પાસે ઊંચું પદ આવી ગયું હોય કોઈ પણ માણસ પાસે કઈક એમ મહાન હોદ્દો આવી ગયો હોય તો એ માણસને એમ લાગતું હોય કે હું પોતે જ હું જે છે હું પોતે જ છું સૃષ્ટિ મારા હાથમાં જ છે હું ચાહું એમ બધું થાય તો જો આવી રીતે મોટા માણસ કરવા માંડે તો એમનો નિયંત્રક કોણ થાય તો કે ભગવાન થાય પ્રહલાદ અને હિરણ્યા વાર્તા તમે સાંભળી હશે જયારે હિરણ્યા હતો પ્રહલાદના પપ્પા પિતાજી જે હતા એમણે જ્યારે એવું લાગ્યું કે નહીં આ સૃષ્ટિ હું ચલાવું છું ભગવાન વિષ્ણુ નથી ચલાવતા ઈશ્વર નથી ચલાવતા આ સૃષ્ટિમાં જેમ થવું મારા રાજ્યની અંદર ભગવાનની પૂજા ન થવી જોઈએ અહીંનો ભગવાન હું છું એટલે મહાન જે પ્રહલાદના જે પિતાજી હિરણ્યાકર્ષિત હતા એ ક્યાં શું હતા તો કે રાજા હતા મહાન પદવાળા હતા ઊંચા પદવાળા હતા તો એમને નિયંત્રક ભગવાન નૃસિંહ સ્વરૂપે આવ્યા અને નૃસિંહ નૃસિંહ સ્વરૂપે ભગવાન આવ્યા અને ભગવાન એમના નિયંત્રક થયા કોના નિયંત્રક થયા તો કે જે ઊંચું પદ ધરાવનાર જે વ્યક્તિ હતા એમના નિયંત્રક થયા એટલે મોટા અને ઊંચા જે પદ ધરાવે છે આ પદ ધરાવનારના એક જ તમે નિયંત્રક છો ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં આપ રક્ષક છો જેવી રીતે ભયજનક સંજોગોમાં ભયજનક સ્વરૂપમાં ભયાનક સંજોગોમાં ભયાનક સ્વરૂપમાં પાવન જે વસ્તુઓ છે એની અંદર પણ પાવન અને ઉત્તમો છે જે વસ્તુ ઉત્તમમાં ઉત્તમ છે એની અંદર પણ તમે ઉત્તમ અને રક્ષક જે છે એમની અંદર પણ તમે રક્ષક એટલે ભગવાનની પ્રાર્થના ભગવાનની અહીંયા શું કરવામાં આવેલી છે સ્તુતિ કરવામાં આવેલી છે કે ભગવાન તમે આવા છો ભગવાન તમે આમની અંદર પણ આવા છો તો આશા રાખું છું કે ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ નામ મહોચ્ચયપદામના નિયંત્રોત્વમેકમ પરેશમ પરમ રક્ષકમ રક્ષકાનામ આ સરસ મજાનો શ્લોક ભગવાનની સ્તુતિ કરી આ સ્તુતિ તમને સમજાણી હશે ત્યાર પછી આપણે આગળનું જે છે એ સ્તુતિને જોઈશું ત્યાર પછીનો જે આપણો શ્લોક છે એ શ્લોક એટલે કે પાંચમો શ્લોક છઠ્ઠો શ્લોક પાંચમો શ્લોક પૂરો થયો ત્યાર આપણો શ્લોક વયમ સ્મરામો વયમ ભજામો વયમ જગત સાક્ષી રૂપમ નમામહ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવામ ભવધિ પોતમ શરણ્યમ વ્રજામહ તો હવે આપણે એમનો અન્વય જોઈશું તો કે ત્વામ સ્મરામ ત્યાર પછી કીધું છે કે ત્વામ ભજામ ત્યાર પછી એવું કીધેલું છે કે જગત ત્વામ જગત્સાક્ષીરૂપ ત્વમ એકમ એકમ સત્યમ સત નિધાનમ નિરાલંબમ ઈશમ નિરાલંબમ ઈશમ ભવાં બોધિપોત ત્વામ વ્રજા તો હવે આપણે એમના શબ્દાર્થ તરફ આગળ વધીએ તો કે સ્મરામહ એટલે સ્મરણ કરીએ છીએ તો આ સ્મરામહ મી વહ મહ એટલે કે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન એટલે કે મી બરોબર ત્યાર પછી ઉત્તમ પુરુષની અંદર એક વચન એટલે કે મી પછી દ્વિવચન એટલે કે મી વહ વહ અને ત્યાર પછી બહુવચન એટલે કે મહ મી વહ મહ સ્મરા મહ સમજાય છે એટલે આ મી વહ મહ જે છે એ મહ એટલે શું થાય તો કે એક બહુવચન રૂપ અહીંયા આપને દેખાય છે કે મહ ત્યાર પછી જગત સાક્ષી રૂપમ તો જગતના સાક્ષી રૂપે જગત સાક્ષી રૂપમ એટલે કે જગતના સાક્ષી રૂપે નમા મહ એટલે એમનો અર્થ શું થાય નમન કરીએ છીએ બરોબર નમન કરીએ છીએ ત્યાર પછી નિરાલંબમ નિરાલંબમ એટલે કે આલંબન વગરનો એટલે કે પોતાની જાત પર ટકેલો કોઈને આધાર જેનો કોઈને આધાર ન કે તેઓ જાત ઉપર જે ટકેલો હોય એમને નિરાલંબમ કહેવાય અને સત નિધાનમ એટલે કે સાચો ખજાનો સત નિધાનમ એટલે શું થાય સત્ય નિધિ નિધિ એટલે કે સાચો ખજાનો થાય સત નિધાનમ એટલે કે સાચો ખજાનો ત્યાર પછી ભવામ ભોધી એટલે કે સંસાર રૂપી જે સાગર છે આ ભવ સાગર છે આ ભવ સાગર ને પાર ઉતારનાર નાવ એટલે કે ભવામ ભોધી ભવામ ભોધી પોતમ એટલે કે જે સંસાર સાગર છે આ સંસાર સાગર ને જે નૈયા છે નાવ છે એમને ઉતાર જે આપને અને પાર કરનાર જે વાહન છે જે નાવ છે એમને કહેવાય શરણિયમ એટલે કે શરણમાં જવા યોગ્ય આશ્રય લેવા યોગ્ય અને વ્રજા એટલે કે જઈએ છીએ બરોબર એટલે ત્યાર પછી હવે આપણે અનુવાદ જોઈએ કે અમે તમારું સ્મરણ કરીએ છીએ આ કોને કહીએ છીએ આપણે ઈશ્વરને કહીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર અમે તમારું સ્મરણ કરીએ છીએ જન્મ જન્માંતરથી માણસ થાકી ગયો હોય જન્મથી માણસ થાકી ગયો હોય ઘણા બધાથી ઘણા બધા દુઃખો એના ઉપર આવ્યા હોય ઘણા બધા જે છે એમની ઉપર તકલીફો ઘણી બધી આવેલી હોય તો છેલ્લે સ્મરણ છેલ્લે કોનું હોવું જોઈએ તો કે ઈશ્વરનું સ્મરણ હોવું જોઈએ જે માણસ ઈશ્વરનું સ્મરણ કરે છે જે ઈશનું સ્મરણ કરે છે એ માણસને હંમેશા સુખની પ્રાપ્તિ થાય છે એ માણસ હંમેશા શાંત થઈ જાય છે એટલે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમને ભજીએ છીએ ભજવા યોગ્ય જે હોય એમને ભજાય જે પ્રાર્થના કરવા યોગ્ય હોય અને જેની પ્રાર્થનાથી જો જે છે એ આપણી પ્રાર્થના જ્યાં ફળતી હોય એમને પ્રાર્થના કરાય બધાને પ્રાર્થના ન કરાય બધાને પ્રાર્થના કરવી યોગ્ય નથી કોને પ્રાર્થના કરાય તો કે જે પ્રાર્થના આપણે જેને કરીએ અને આપણી પ્રાર્થના જે સફળ સરસ મજાની થાય જે પ્રાર્થના સફળ કરવા યોગ્ય હોય જેને પ્રાર્થના કરીએ અને જે આપણી પ્રાર્થનાને સફળ કરવા યોગ્ય હોય એમને આપણે પ્રાર્થના કરીએ એમને આપણે ભજીએ અને અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમીએ છીએ જગતના સાક્ષી રૂપ કોણ આ જગતમાં શું થાય છે એ કોને ખબર છે આ જગતની અંદર શું થઈ રહ્યું છે આ જગતની અંદર શું ચાલી રહ્યું છે આ જગતની અંદર કયો વ્યક્તિ કઈ બાબત કરી રહ્યો છે કઈ વાતો કરી રહ્યો છે શું ક્રિયા કરી રહ્યો છે આ બધી જ બાબત કોને ખબર હોય તો કે ઈશ્વરને ખબર હોય છે કોને ખબર હોય ઈશ્વરને એટલે કે જે જગતના સાક્ષી રૂપ છે જે સૃષ્ટિની અંદર જે નાનો એક વૃક્ષ હોય આ વૃક્ષ નું પાંદડું ક્યારે ચા હેલું ઘાસનું તણખલું ક્યારે હૈલ્યું આ બધી બાબત જે છે એ જેને ખબર હોય એ જગતના સાક્ષી રૂપ કહી શકાય અને જગતમાં શું ક્રિયા થઈ રહી છે જગતને કોણ ચલાવી રહ્યું છે જગતને કોણ જે છે એ જગતમાં કામ કરી રહ્યું છે કોણ શું કામ કરી રહ્યું છે આ બધી જ બાબતો જેને કોઈને ખબર હોય એ જગતના સાક્ષી રૂપ તરીકે રહી શકાય મારા તમારા જેવા સાક્ષી રૂપ જગતના ન રહી શકે કેમ કે આપણી દ્રષ્ટિ એટલી મોટી નથી આપણે મહાન એટલા નથી આપણા કર્મો મહાન એટલા બધા નથી કે આપણે જગતના સાક્ષી રૂપ સ્વરૂપે રહી શકીએ એટલા માટે જે જગતના સાક્ષી રૂપ છે એવા અમે તમને નમન કરીએ છીએ કોને નમન કરીએ છીએ તો કે જે જગતના સાક્ષી રૂપ છે એમને અમે નમન કરીએ છીએ તમે એકમાત્ર સત્ય નિધિ છો આ જગતમાં એકમાત્ર સત્ય નિધિ સાચો ખજાનો હોય તો ઈશ્વર છે કેમ કે ઈશ્વર સિવાય સાચો ખજાનો કોઈ નથી માણસ કોઈ પણ માણસ જે છે એ કોઈ ને કોઈ સ્વાર્થ સાથે જોડાયેલો હોય કોઈ ને કોઈ ખોટી બાબતો સાથે જોડાયેલો હોય પણ જે ઈશ્વર છે આ ઈશ્વર બધી જ બાબતોની અંદર જે સત્ય બાબત છે એમની સાથે જોડાયેલા હોય છે એટલે જે સત્યની બાબત સાથે જોડાયેલો હોય આ સત્ય નિધિ સત્યનો ખજાનો જે છે આ સત્યનો ખજાનો ઈશ્વર છે અને જે સત્યનો ખજાનો ઈશ્વર છે તો આ જે ઈશ્વર છે એ ઈશ્વર એ કેવા છે સત્ય નિધિ છે સત્ય નિધિ એટલે કેવા કેવાય સાચા ખજાના રૂપ છે સત્યના ખજાના રૂપ ઈશ્વર છે તમે આધાર વિહોણા ઈશ્વર છો આ સંબોધન કોને કીધું છે આ કોને વિશેષણ આપ્યું છે આધાર વિહોણા તો કે ઈશ્વરને કેવા ઈશ્વર છે ઈશ્વર કેવા હોવા જોઈએ મારી તમારો જે આધાર કોઈને કોઈ ઉપર હોય જે સુધી ભણતો હોય ત્યારે આપણો આધાર કોની ઉપર હોય તો કે ઘરના જે વડીલો છે મમ્મી બાપા છે એની ઉપર હોય ભણ્યા પછીનો આપણો આધાર જ્યારે નોકરી કરવા લાગીએ ત્યારે આપણે મેનેજર ઉપર હોય બરોબર ને તો એવી જ રીતે ઈશ્વરનો આધાર કોઈ પણ નથી ઈશ્વરના આધારે બધા ટકેલા છે ઈશ્વરનો આધાર કોઈ પણ નથી ઈશ્વર કોઈના આધારે ટકેલા નથી જે કોઈના આધારે ન ટકેલા હોય બરોબર છે જે ખુદ પોતાનો આધાર હોય જે કોઈના આધારે ટકેલા નથી એવા આધાર વિહાણો આધાર વિહોણા ઈશ્વર છો અને ઈશ્વરનું રૂપ કેવું છે કોઈનો આધાર નથી ઈશ્વર નો કેમ કરવો ઈશ્વર ને વરસાદ વરસાવો કે ન વરસાવો આ ઈશ્વર હાથમાં છે કોઈ ઈશ્વર કહેતું નથી કે અહીંયા તમે વરસાદ વરસાવો કોઈ ભગવાન કહેવા નથી જતું એટલે ભગવાન સ્વયં પોતે આધારિત છે પોતાના પર કોઈ પણ વ્યક્તિ ઉપર ભગવાન આધારિત નથી ઈશ્વર સ્વયં આધારિત છે ઈશ્વર આધાર વિહોણા ઈશ્વર એટલે કે કોઈનો આધાર ઈશ્વરના નથી ઈશ્વર પોતે સ્વયંભૂ છે ઈશ્વરને કોઈનો આધાર નથી એવા ઈશ્વર છો તમે તમે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નામ છો ઈશ્વરનું નામ જો આ સંસારમાં ભળી જાય જીવનમાં ઈશ્વરનું નામ જો લેવાઈ જતું હોય તો સંસારનો જે નાવ છે ને એ આપણાથી તરી જવાતી હોય એટલે સંસારની નાવને તાર તરવા માટે સંસાર જે છે આ સંસારમાં તરવા માટે સંસારમાંથી ઉગારવા માટે સંસારને આપણે ઉગારવો હોય આપણે સંસારમાંથી ઉગારવું હોય તો કોનો કોનો આધાર લેવાનો હોય તો કે સંસારમાંથી આપણે હોય ત્યારે ઈશ્વરનો આધાર લેવાનો જો ઈશ્વરનો આધાર હોય તો સંસારમાંથી સરસ મજાનો ઉતરી શકાય છે કોણ શકે નામ એટલા માટે તો અંતે એવું કીધું કે ભાઈ અમુક ઉંમર થાય જયારે જ્યારે ભગવાન પાસે જવાનો સમય આવે ત્યારે ભગવાનનું નામ લેવું જોઈએ કેમ તો કે આખી જિંદગી કઈ નામ લીધું ન હોય તો અંતે તો ભગવાનનું જો નામ લેવામાં આવે તો સંસારમાંથી મોક્ષ મળી જાય તો એટલા માટે કીધું છે કે તમે કેવા ઈશ્વર છો તો કે આધાર વિહોણા ઈશ્વર છો અને સાથે સાથે આ સંસાર સાગરમાંથી આ ભવ સાગરમાંથી જે પાર ઉતાર નાવ એવી નાવ તમે છો તમારા એકમાત્ર નાવથી તમારા નામથી આ નાવ જે છે ભવસાગરની તરી જાય આખો ભવસાગર તરી જાય જેવી રીતે કોઈ માણસ ડૂબતો હોય ને ત્રણ ખો એવું મળી જાય તો એ જો કદાચ જીવી જતો હોય તો આ ડૂબતા આપણે માણસ બધા સંસાર આખો ડૂબતો અને એની અંદર જો ઈશ્વરનું એક નામ મળી જાય ઈશ્વરનું એક સ્મરણ થઈ જાય ભગવાનના વિચારો જીવનમાં ઉતરી જાય ભગવાનના વિચારો મગજમાં આવી જાય તો કદાચ આ જે નાવ છે આપણે ભાવસાગરની પાર ઉતરી જાય તો ઈશ્વર કેવા છે આ ભવસાગરમાંથી પાર ઉતારનાર ઈશ્વર છે શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ શરણમાં જવા યોગ્ય બધાના શરણમાં જવાનું ન હોય બધાના શરણમાં આપણે જઈ પણ ન શકીએ કોના શરણે જવાય જે ખુદ પોતે આધાર હોય એમના શરણમાં જવાનું કોઈ બાવાના શરણમાં જવાય નહીં કોઈ બીજાના શરણમાં ન જવાય કેમ કે એને પોતાનો આધાર નથી તો આપણે કેવી રીતે શરણમાં જઈએ બરોબર ને શરણમાં કોના શરણમાં જવાય જ્યાં સુખ મળે જ્યાં કલ્યાણ મળે જ્યાં સુખ આપણને પ્રાપ્ત થાય જ્યાં આપણને કલ્યાણ પ્રાપ્ત થાય આ બધી બાબતો આપણા મનની શાંતિ આપણને જ્યાં મળે એના શરણમાં જઈએ તો એવો શરણ કોનું તો કે ઈશ્વરનું શરણ છે ઈશ્વરનો શરણ એ સુખાકારી છે કલ્યાણકારી છે આનંદદાયી છે ઈશ્વરનું શરણ એ આપણી માટે હાનિકારક નથી આપણી માટે સુખકારક છે તો એટલા માટે કહેવાય કે જે શરણમાં જવા યોગ્ય છે એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ જે શરણમાં જવા યોગ્ય ઈશ્વર કેવા હોય શરણમાં જવા યોગ્ય હોય ગમે એના શરણે ન જવું જોઈએ બરોબર ને કોઈ ના આપણું જે માથું છે અથવા તે આપણી જાતને કોઈ પણના ચરણમાં કોઈ ના શરણમાં ન નાખવી જોઈએ શિવજી કહ્યું હતું ને કે મારું જે માથું છે મારી જે જાત છે એ કોઈના ચરણમાં નહીં ઝૂકે એ કોના ચરણમાં ઝૂકશે તો કે મા તારા ચરણમાં ઝૂકશે તો એવી જ રીતે જે શરણ ચરણ અને શરણ બંને જુદા જુદા છે એવી જ શરણ ની વાત કરું તો કોના શરણમાં જવાય તો કે ઈશ્વરના શરણમાં જવાય ઈશ્વરનું શરણ એ કેવું છે તો કે ઈશ્વરનું જે શરણ છે એ યોગ્ય છે કેવું યોગ્ય છે કે તો કે શરણમાં જવા યોગ્ય છે તો ઈશ્વરનું જે શરણ છે એ ઈશ્વરનું શરણ આપણે આપણને બધાને એ જવા યોગ્ય છે તો એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ અમે તમને એવા પ્રાપ્ત કરીએ છીએ ફરી વખત આ શ્લોકનું પારણ કરીએ વયમ્મ સ્મરામો ત્વાં ભજામો વયમ્મ જગત નમા સદેક નિધાન નિરાલમ બમીશમ ભવાં ભવામ પોતમ શરણ્યમ વ્રજામહ તો આ સરસ મજાના વૈદિકમ અને લૌકિકમ બે ભાગની અંદર આપણે આ પાઠને પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ ઈશ્વરનું સ્મરણ કરવાથી ચોક્કસ આપણને કંઈક નવું જ પ્રાપ્ત થાય આપણામાં નવી જ ઉર્જા આવે એટલા માટે જ આપણી સંસ્કૃતિની અંદર જુદા જુદા શ્લોકો આપ્યા જુદા જુદા પૂજનો આપ્યા કે વારંવાર માણસ ઈશ્વરનું સ્મરણ કરે વારંવાર માણસ ઈશ્વરના શરણમાં જાય તો ઈશ્વરના શરણમાં માણસ ધીમે ધીમે જાય પોતાની ગતિ કરે પોતાની પ્રગતિ કરે પોતાના જીવનની અંદર કંઈ ને કંઈ ગુણોનું સંક્રાંત કરે તો પોતાના જીવોની અંદર પોતાના ગુણો જે છે આ પોતાના ગુણોની અંદર જો ઈશ્વરનું ઈશ્વરના વિચારોનું સંક્રાંત સંક્રાંત જે કરે તો માણસ જે છે ધીમે ધીમે કરતા ગુણવાન થાય ધીમે ધીમે ચારિત્રવાન થાય એટલા માટે ઈશ્વરનું સ્મરણ કરવાનું કોનું સ્મરણ કરવાનું જે સ્મરણ કરવા યોગ્ય છે એમનું સ્મરણ કરવાનું જે સ્મરણ કરવા યોગ્ય છે જે સરસ મજાનું જેનું એક શુદ્ધ સ્વરૂપ છે એમનું આપણે સ્મરણ કરવું જોઈએ જે દિવ્ય છે જે આધાર વગરના છે એનું શરણ એનું આપણે સ્મરણ કરવાનું જે શરણમાં જવા યોગ્ય છે એમનું સ્મરણ કરવાનું તો આશા રાખું છું આ જે છે એ છઠ્ઠો શ્લોક પણ સમજાવી ગયો સમજાઈ ગયો હશે અને સાથે સાથે આપણે આ જે છે પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ તો ફરી વખત મળીશું નવી વાતો સાથે નવા રંગરૂપ સાથે ત્યાં સુધી નમસ્કાર